आदित्यस्य नमस्कारान् ये कुवर्तिं दिने दिने आयुः प्रज्ञा बलवीर्यं तेजस्तेषां च जायते। अर्थात जे दररोज सूर्य नमस्कार करे छे तेमनी आयु प्रज्ञा बल वीर्य अने तेज वधतु रहे छे। अने सौथी जूनू एवू आ योग एटले सूर्य नमस्कार। अपना भारत में अने मित्रों सौथी प्राचीन विज्ञान योग छे तो ते सूर्य नमस्कार छे। सो स्टूडेंट टुडे वी विल डिस्कस अबाउट सूर्य नमस्कार स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश यूनिट 4 रीड 2 योग फॉर हेल्थ। एंड वंस अगेन आई जेठवा नीरू ऑन बिहाफ ऑफ वीरानी हाई स्कूल वेलकम टू ऑल ऑफ यू। लेट्स हैव अ पाठनी शुरुआतनी अंदर बात करेली छे के भारतनी अंदर सौथी प्राचीन विज्ञान योग छे तेमना विषे बात करेली छे। अने योग छे ते केवी रीते आपणा शरीर ने मन ने अने आपणा आध्यात्मिक विकास में अपने मददरूप थाय छे। मित्रों एम कहेवाय छे के योग में एटली शक्ति छे के कोई व्यक्ति ने ते एना जड़ मूळ माथी ने तेना मां फेरफारो करी शके एटली योग में क्षमता छे। अने त्यार बाद योगनो ज एक प्रकार एटले ते सूर्य नमस्कार तेमना विषे आपणे वात करेली छे। जे मित्रों ने सूर्य नमस्कार करता नथी आवडतुं तो तेमना माटे पूरी गाइडलाइन अहीं आपेली छे। आपणे आखा सूर्य नमस्कार केवी रीते थाय ते आखुं अहीं समजशुं आपणे। अरे मित्रों जे विद्यार्थीओ अथवा जे व्यक्तिओ रूटीन लाइफमां आसन प्राणायाम मेडिटेशन कंई पण नथी करता तो एक सूर्य नमस्कार फक्त एवो योग छे કે તે તમે કરો તો તેની અંદર બધું આવી જાય। તો ચલો જોઈએ શું વાત કરે છે। યોગ ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્શિયન્ટ એન્શિયન્ટ એટલે જૂનું સાયન્સ સૌથી જૂનું સાયન્સ છે ઇન્ડિયાની અંદર તે યોગ છે। ઇટ ઓફર્સ અ ટાઈમ ટ્રસ્ટેડ એટલે સમયની એરણ ઉપર એટલે કોઈ પણ સમયે તેમના ઉપર તમે વિશ્વાસ કરી શકો એવી ટેકનિક છે ફોર ફિઝિકલ મેન્ટલ એન્ડ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ। શારીરિક માનસિક અને સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ એટલે આધ્યાત્મિક વિકાસ માટેની એટલે કે આધ્યાત્મિક વિકાસ માટેની શારીરિક અને માનસિક વિકાસ માટેની સૌથી બેસ્ટ ટેકનિક છે કે જે તમે એના ઉપર કોઈ પણ સમયે તમે તેના ઉપર વિશ્વાસ કરી શકો। ઇટ કોન્સ્ટિટ્યુટ એઝ એન ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ કોન્સ્ટિટ્યુટ એટલે રચવું બાંધવું ઘડવું ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ આસ્પેક્ટ એટલે બાજુ ઓફ હ્યુમન લાઈફ એટલે માનવ જીવનના મહત્વના પાસાઓને તે સાંકળી લે છે બાંધી લે છે। ઇટ ઇઝ કન્સિડર ટુ બી અ સાયન્સ એઝ એન્શિયન્ટ એઝ હ્યુમન રેસ હ્યુમન રેસ એટલે માનવ જાતિ જેટલી માનવ જાતિ જૂની માનવામાં આવે છે એટલું જ આ સાયન્સ છે તે સૌથી જૂનું માનવામાં આવે છે। એટલે બહુ વર્ષોના વર્ષો હજારો વર્ષો પહેલાંના પહેલાંનો આ યોગ છે તે માનવામાં આવે છે। યોગ હેઝ કેપેસિટી ટુ બ્રિંગ અબાઉટ ફંડામેન્ટલ ટ્રાન્સફોર્મેશન ઇન ધ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિવિજ્યુઅલ એટલે વ્યક્તિગત અને ફંડામેન્ટલ એટલે પાયાથી ટ્રાન્સફોર્મેશન કરવું એટલે રૂપાંતરિત કરવું। મેં હમણાં જ શરૂઆતમાં વાત કરી ને તમને કે યોગની અંદર એટલી કેપેસિટી છે કે તે વ્યક્તિને પાયાથી જ તેની અંદર વ્યક્તિગત રીતે તેમાં રૂપાંતરિત કરી શકે એટલે માણસને ચેન્જીસ લઈ આવવો હોય તેમાં ધરમૂળમાંથી ફેરફાર કરવો હોય તો એટલી કેપેસિટી તે યોગમાં રહેલી છે। યોગ ઇઝ અ હોલિસ્ટિક એક્સરસાઇઝ હોલિસ્ટિક એટલે સર્વગ્રાહી જે બધાએ સ્વીકારેલી હોય તેવી એક્સરસાઇઝ છે ધેટ પ્રોવાઇડ્સ ફિઝિકલ મેન્ટલ એઝ વેલ એઝ સ્પિરિચ્યુઅલ બેનિફિટ્સ સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક જે આપણને શારીરિક માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ આપે છે। ઇટ પ્રોવાઇડ્સ એ બીજું શું આપે છે આપણને વર્કઆઉટ ફોર ધ મસલ્સ મસલ્સ એટલે આપણા સ્નાયુઓ તેને વર્કઆઉટ આપે છે વર્કઆઉટ એટલે કસરત એટલે આપણા સ્નાયુઓને એક કસરત પણ પૂરી પાડે છે જે આપણા ફિઝિકલ ગ્રોથ માટે ખૂબ જરૂરી છે। ઇટ ઓલ્સો બેનિફિટ્સ જોઇન્ટ્સ જોઇન્ટ્સ એટલે સાંધા લિગામેન્ટ્સ લિગામેન્ટ્સ એટલે મજ્જા અને સ્કેલેટલ સિસ્ટમ એટલે અસ્થિતંત્ર
मित्रों आ पाठ में घना बदा आवा शब्दों आवशे अघरा जेनो कदाच गुजराती आपने न ख्याल होय तो साथे साथे लखवानो आग्रह राखजो। फरीथी रिपीट करी दऊं छूं, जॉइंट्स एटले सांधा, लिगामेंट्स एटले मज्जा अने स्केलेटल सिस्टम एटले अस्थितंत्र ते एमां पण बेनिफिट करे छे। केवी रीते? बाय इम्प्रूविंग फ्लेक्सिबिलिटी। फ्लेक्सिबिलिटी एटले लवचिकपणू एंड बेलेंस। बेलेंस करवू एटले संतुलित करवू, એટલે આપણા આ લિગામેન્ટ્સને, જોઇન્ટ્સને, સ્કેલેટલ સિસ્ટમને એ વધારે પડતું સ્ટક ન થઈ જાય, એને એમાં ફ્લેક્સિબિલિટી રહે, તે સરસ રીતે વર્ક કરે એ માટે પણ યોગ છે તે બહુ બેનિફિટ કરે છે। જો મિત્રો અહીંયા પિક્ચર આપેલું છે, તમને થોડોક આઈડિયા આવે કે હું શું કહેવા માગું છું। ઇટ ઇઝ ગુડ ફોર હાર્ટ। જુઓ તે કેટલી કેટલી રીતે બેનિફિટ કરે છે, તે આપણા હૃદય માટે પણ બહુ સારું છે। એન્ડ સ્ટિમ્યુલેટ્સ ધ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ। તો હવે અહીંયા આપણે સ્ટિમ્યુલેટ્સનો મતલબ સમજવો પડશે અને આ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ શું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ। તો મિત્રો સ્ટિમ્યુલેટ કરવું એટલે ઉત્તેજિત કરવું અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ એટલે રુધિરાભિષણ। રુધિરાભિષણ જે હૃદયને લગતું છે, હૃદય અને રક્તવાહિનીઓને લગતું છે તે આખું તંત્ર રુધિરાભિષણ તંત્ર જે તમારે સાયન્સમાં ભણવામાં આવતું, તો તેમને પણ તે મદદ કરે છે। ધેટ મીન્સ તે હાર્ટ માટે પણ બેનિફિશિયલ છે। ઇટ ઓક્સિજનેટ્સ ધ બ્લડ એન્ડ હેલ્પ્સ સ્ટ્રેન્થ ધ હાર્ટ। જુઓ કેટલા કેટલા બેનિફિટ છે આમના। તો ઓક્સિજનેટ એટલે કે આપણામાં પ્રાણવાયુ બનાવવું, એટલે આપણામાં પૂરેપૂરો ઓક્સિજન પૂરો પાડવો બ્લડની અંદર, બ્લડને ઓક્સિજનેટ કરવા માટે અને હાર્ટને સ્ટ્રેન્થ કરવા માટે, હાર્ટને મજબૂત કરવા માટે પણ કામનું છે। ઇટ ઇઝ ગુડ ફોર ડાયજેસ્ટિવ સિસ્ટમ। ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે આપણી પાચન ક્રિયાને લગતું તંત્ર, બરાબર? ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે પાચન ક્રિયાને લગતું તંત્ર, એટલે આપણી પાચન ક્રિયાને પણ તે સારી બનાવે છે। આપણી નર્વસ સિસ્ટમ, નર્વસ એટલે ચેતાતંત્ર, નર્વસ એટલે શું થાય મિત્રો, નર્વસ સિસ્ટમ એટલે ચેતાતંત્ર, એન્ડ સપોર્ટ ધ રેસ્પિરેટરી સિસ્ટમ। રેસ્પિરેટરી એટલે શ્વાસોશ્વાસને લગતું તંત્ર, એટલે એને પણ મદદ કરે છે। ઇટ અનેબલ્સ ધ વેરિયસ એન્ડોક્રિનલ ગ્લાન્ડ્સ to functional properly and reduce tension and anxiety। હવે જુઓ વળી પાછા બીજા એવા અઘરા શબ્દો આવે છે મિત્રો, આ પેરેગ્રાફમાં અઘરા શબ્દો વધારે છે, એટલે હું ફરીથી કહું છું તમને લોકોને અને એક આગ્રહ રાખું છું કે મારી સાથે સાથે લખતા જાજો, એટલે તમને વધારે પડતું અઘરું લાગશે નહીં। એન્ડોક્રિનલ એટલે વિવિધ ગ્રંથિઓ, અને વાત કરેલી છે કે ગ્લાન્ડ્સ, ગ્લાન્ડ્સ એટલે ગ્રંથિઓ, તો આ બધી વિવિધ ગ્રંથિઓ છે જે આ ખાસ કરીને એન્ડોક્રિનલ એટલે કેવી ગ્રંથિ ખબર છે, જે હોર્મોન્સ પેદા કરે છે, તેને લગતી આ બધી ગ્લાન્ડ્સ વિવિધ ગ્રંથિઓ છે ટુ ફંક્શન પ્રોપરલી, તેમાં ફંક્શન તેનું વ્યવસ્થિત રીતે તે કાર્ય કરે, એન્ડ રિડ્યુસ ટેન્શન અને ટેન્શનને રિડ્યુસ કરવું, રિડ્યુસ કરવું એટલે ઘટાડવું, એન્ડ એન્ઝાયટી એટલે આપણી ચિંતાઓ, ચિંતા અને ટેન્શનને ઘટાડવામાં પણ બહુ ફાયદાકારક છે। ઇફ યુ સફર ફ્રોમ આઈસોમેનિયા, એટલે જો આઈસોમેનિયા એટલે અનિંદ્રા, જો તમને અનિંદ્રાના ભોગ બનેલા છો, તમને ઊંઘ નથી આવતી, તો યોગ વિલ હેલ્પ યુ ટુ સ્લીપ વેલ, તો યોગ તમને મદદ કરે છે કે તમે તેના કારણે સારી રીતે ઊંઘી શકો। થસ યોગ ઇઝ યુઝફુલ ઇન મેની સાયકોફિઝિકલ એલમેન્ટ્સ। સાયકોફિઝિકલ એલમેન્ટ્સ, સાયકોફિઝિકલ એટલે મનોશારીરિક અને એલિમેન્ટ્સ એટલે બાબત, એટલે શું કહે છે કે યોગ છે તે મનોશારીરિક બાબતોમાં સૌથી વધારે ઉપયોગી છે। તો જે બધા જ આપણા જેટલી સિસ્ટમ છે એ બધામાં બેનિફિટ કરતા હોય તો આવા તો યોગ આપણે ચોક્કસ કરવા જ જોઈએ। આગળ જોઈએ શું કહે છે તે, યોગ વિશે સમજ્યા પછી કે યોગનું મહત્ત્વ જાણ્યા પછી મિત્રો તેમાંનું જે એક સ્વરૂપ એટલે સૂર્ય નમસ્કાર, તેમના વિશે હવે જોઈએ। સૂર્ય નમસ્કાર ઇઝ એન એન્શિયન્ટ ફોર્મ ઓફ યોગ। સૂર્ય નમસ્કાર એ યોગનું પ્રાચીન સ્વરૂપ છે। ધીસ ફોર્મ ઓફ યોગ ઇઝ અ કમ્પ્લીટ મેડિટેટિવ ટેકનિક, ધ્યાનસ્થ પદ્ધતિ।
योग छे एमा आ स्वरूप छे ते संपूर्ण ध्यानस्थ पद्धति छे। इट इन्क्लूड्स आसनास एंड प्राणायाम, जेमा आसन अने प्राणायामनो समावेश थाय छे। इट इज अ कॉम्बिनेशन ऑफ 12 डिफरंट पोस्चर्स, पोस्चर्स एटले आसन, अहीं 12 अलग अलग आसनों छे तेनुं कॉम्बिनेशन करवामां आवेलुं छे। फॉलोड इन अ पर्टिक्युलर सिक्वन्स विथ अ स्पेसिफिक ब्रीधिंग पेटर्न, एक ચોક્કસ બ્રીધિંગ પેટર્નને ફોલો કરીને આ કરવામાં આવે છે। અને શું કહે છે, ઇટ હેલ્પ્સ એન ઇન્ડિવિજ્યુઅલ ટુ વાઇટલાઇઝ, વાઇટલાઇઝ એટલે જીવંત કરવું, એન્ડ અનબ્લોક ધ હોલ સિસ્ટમ એટલે તે દરેક વ્યક્તિને વ્યક્તિગત રીતે જીવંત કરે છે, અને આપણું જે આખું હોલ સિસ્ટમ, જે આપણું જે આખું શરીરનું સમગ્ર તંત્ર છે તેને અનબ્લોક કરે છે એટલે તેની રૂકાવટો દૂર કરે છે। ઇટ રિડ્યુસ ફેટ ફોર્મ ઓલમોસ્ટ ઓલ પાર્ટ ઓફ ધ બોડી, એટલે બોડીના કોઈ દરેક પાર્ટમાંથી ને ફેટને એટલે ચરબીને તે રિડ્યુસ કરે છે, એટલે કે કોઈને વજન ઘટાડવું હોય તો તેમના માટે સૂર્ય નમસ્કાર સૌથી બેસ્ટ છે। લાઈક મી, એઝ ઇટ સ્ટ્રેન્થ એન્ડ ટોન્સ ઈચ એન્ડ એવરી મસલ્સ, અને દરેક સ્નાયુને ખેંચીને તે લચીલું બનાવવા માટે, લવચીક બનાવવા માટે અને ચરબીને ઘટાડવા માટે તે ખૂબ ઉપયોગી છે। તો આવા સૂર્ય નમસ્કાર આવડે છે, નથી આવડતા, કંઈ વાંધો નહીં, તમારા માટે જ અહીંયા આખું સૂર્ય નમસ્કાર કેવી રીતે કરવા તે આપેલું છે। જુઓ, હાઉ ટુ પ્રેક્ટિસ સૂર્ય નમસ્કાર, કેવી રીતે સૂર્ય નમસ્કાર કરશો, ઘણાને આવડતું હશે પણ અડધું આવડતું હશે, પ્રોપર વેમાં કદાચ ના આવડતું હોય, તો આ પાઠ છે તે બંને રીતે આપણને ઉપયોગી થશે। ધેર આર 12 પોસ્ચર્સ ઓર પોઝિશન ઇન સૂર્ય નમસ્કાર, 12 આસન છે જેની આપણે વાત કરી। ધેર બેનિફિટ્સ આર ડિસ્ક્રાઇબ ઇન ધ બ્રેકેટ્સ, જેના શું શું ફાયદા છે તે પણ સાથે સાથે જોતા જશું। મિત્રો, એક એક આસનના કેટલા કેટલા ફાયદાઓ થાય છે જુઓ, સૌથી પહેલું અને તમારી સરળતા માટે સમજી શકો એ માટે જો એક 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 આસન મેં અહીંયા આપી જ દીધેલું છે, એટલે સાથે સાથે એ પણ જોતા જાજો। સ્ટેન્ડ વિથ યોર ફીટ ટુગેધર એન્ડ પામ્સ ફોલ્ડેડ ઇન ફ્રન્ટ ઓફ યોર ચેસ્ટ, ક્લોઝ યોર આઈઝ પ્રોપરલી, તમારા પગને એકસાથે રાખી તમારી છાતી આગળ તમારા હાથને નમસ્કાર મુદ્રામાં રાખીને ઊભા રહો અને તમારી આંખોને બંધ કરો। મિત્રો, તમને એમ વિચાર આવશે કે એક્સરસાઇઝમાં આંખો બંધ કરવાની હોય તો હા, એ બહુ જરૂરી છે, કારણ કે સૂર્ય નમસ્કારમાં આપણે પહેલાં જોયું કે તે આખી મેડિટેટિવ ટેકનિક છે, અને ધ્યાનસ્થ પદ્ધતિ જ્યારે હોય તો જો તમારે ખરેખર તેના બેનિફિટ જોતા હોય તો આંખો બંધ કરીને જ આ એક્સરસાઇઝ કરજો। શું બેનિફિટ થાય છે, પ્રમોટ્સ બેલેન્સ, સ્ટિમ્યુલેટ્સ ધ રેસ્પિરેટરી સિસ્ટમ, એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ્સ, તે સંતુલન વધારે છે, સ્ટિમ્યુલેટ્સ એટલે આપણે કઈ હમણાં પહેલાં જ જોઈ ગયા, વધારે પડતું ઉત્તેજિત કરવું, રેસ્પિરેટરી સિસ્ટમ એટલે શ્વસનતંત્રને વધારે તે ઉત્તેજિત કરે છે, અને શોલ્ડર અને બેક અને નેક મસલ્સને એક્સરસાઇઝ પૂરી પાડે છે એટલે કસરત આપે છે, એટલે આ બહુ જરૂરી છે। સેકન્ડ સ્ટેપ, રેઝ યોર આર્મ્સ ઓવર યોર હેડ એન્ડ શોલ્ડર્સ વિથ ધ પામ્સ ટચિંગ ઈચ અધર એન્ડ બાયસેપ્સ ટચિંગ યોર ઇયર્સ, એટલે બાયસેપ્સ એટલે બાવડા, એટલે બાવડા કાનને અડે તે રીતે નમસ્કાર મુદ્રામાં ખભા અને માથાથી ઉપર તમારા હાથ ઊંચા કરો, જો સમજાય છે, ગુડ, સ્ટ્રેચ યોર એબડમેન એઝ મચ એઝ પોસિબલ, એબડમેન એટલે આપણું પેટનો ભાગ, તેને સ્ટ્રેચ કરો, ખેંચો જેટલું સંભવ હોય તેટલો, એન્ડ લીન બેકવર્ડ્સ એટલે પાછળની તરફ ઝૂકો, એટલે પેટના જે સ્નાયુઓ છે તેને ખેંચો અને પાછળની તરફ ઝૂકો। હવે આ સેકન્ડ આસન છે તે કરશું તો તેના શું બેનિફિટ થાય છે, પ્રમોટ્સ બેલેન્સ, બરાબર સંતુલન વધારે છે, પ્રમોટ્સ ડાયજેશન એટલે પાચન ક્રિયા છે તેને ઝડપી બનાવે છે, એક્સરસાઇઝ આર્મ એન્ડ શોલ્ડર્સ મસલ્સ, હાથ અને ખભાના સ્નાયુઓને તે કસરત પૂરી પાડે છે, ટોન્સ ધ સ્પાઇન, સ્પાઇન એટલે કરોડ, કરોડને તે સ્પાઇન એટલે કરોડ, કરોડને તે ટોન્સ આપે છે એટલે લચીલી બનાવે છે,
प्रमोट्स फ्लेक्सिबिलिटी इन बेक एंड हिप्स, એટલે હિપ્સના ભાગમાં અને બેકના ભાગમાં ફ્લેક્સિબિલિટી એટલે લવચિકતા છે તે વધારે છે. જોઈએ ત્રીજું આસન, બેન્ડ ફોરવર્ડ એન્ડ પ્લેસ યોર પામ્સ એટ ધ સાઇડ ઓફ યોર ફીટ, આગળ ઝૂકો અને તમારી હથેળીઓને તમારા પગની બાજુમાં રાખો. ટચ યોર ની વિથ ફોરવર્ડ એન્ડ એક્ઝાલ ડીપલી, તમારા ઘૂંટણને તમારું કપાળ અટકાવો અને એક્ઝાલ એટલે શ્વાસ છે તે બહાર કાઢો, એને તમારે ઊંડો શ્વાસ બહાર કાઢવાનો છે. ઇનહાલ એટલે શ્વાસ ભરવો અને એક્ઝાલ એટલે શ્વાસ બહાર કાઢવો. એનાથી શું બેનિફિટ થશે? પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, રુધિરાભિસરણ વધારશે, ટોન એન્ડ એબડોમિનલ ટ્રેક્સ એટલે પેટના સ્નાયુઓમાં લવચિકતા લાવશે, સ્ટ્રેન્થ બેક એન્ડ લેગ મસલ્સ એટલે પીઠ અને પગના સ્નાયુઓને ખેંચાણ આપે, સ્ટિમ્યુલેટ્સ સ્પાઇનલ નર્વસ એટલે કરોડની ચેતાઓ તે છે તેને તે સ્ટિમ્યુલેટ્સ કરે છે, ઉત્તેજિત કરે છે, એન્ડ સ્ટિમ્યુલેટ્સ લાઇમ્ફેટિક સિસ્ટમ. અને આ લિમ્ફેટિક સિસ્ટમ, લાઇમ્ફેટિક નહીં વાંચીએ મિત્રો, ઇટ્સ માય પ્રોનાઉન્સિએશન મિસ્ટેક, એક્સ્ટ્રીમલી સોરી. લિમ્ફેટિક સિસ્ટમ એટલે તેની લસિકા ગ્રંથિઓ છે તેને પણ તે સ્ટિમ્યુલેટ્સ કરે છે. તો આ પણ ખાસ સમજજો કે આ કેવી રીતે કરવાનું છે. તમારા ઘૂંટણ છે તેને તો એકદમ ટાઈટ રાખવાના છે, બરાબર. હવે જોઈએ એક વખત એ પણ જોજો કે આપણે આસન આ કેટલું કરી શકીએ છીએ. ફોર્થ, જે ચોથું સ્ટેપ છે તે શું છે? ટેક વન લેગ બેક એન્ડ પ્લેસ ધ અધર લેગ ઇન ધ ફ્રન્ટ વિથ પામ્સ ફ્રોમ ઓન ધ ગ્રાઉન્ડ. જમીન પર હથેળીઓ ટેકવી, ગ્રાઉન્ડ એટલે જમીન પર હથેળીઓ ટેકવી, એક પગ પાછળ લ્યો અને બીજો પગ છે તેને આગળ લ્યો. રેઝ યોર હેડ એન્ડ ઇનહેલ, અને તમારું માથું ઊંચકો અને ઇનહેલ એટલે શ્વાસ અંદર લ્યો અને એક્ઝેલ એટલે શ્વાસ બહાર કાઢો. આ બે એકબીજાના પર્યાય વચ્ચે ઓલા ઓપોઝિટ વર્ડ છે તો એ પણ તમે યાદ રાખજો મિત્રો. ઇનહેલ એટલે શ્વાસ ભરો, એક્ઝેલ એટલે શ્વાસ બહાર કાઢો. આ ચોથા સ્ટેપથી શું બેનિફિટ થશે? એક્સરસાઇઝ સ્પાઇન, કરોડની કસરત થશે, સ્ટ્રેન્થ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ એટલે રિસ્ટ એટલે કાંડું, હાથ અને કાંડાના સ્નાયુને તે સ્ટ્રેન્થ કરશે એટલે તેનાથી તે મજબૂત થાય છે. હવે જોઈએ પાંચમું સ્ટેપ શું છે. બ્રિંગ ધ લેગ ધેટ વોઝ ઇન ફ્રન્ટ નેક્સ્ટ ટુ ધ અધર વન એન્ડ કીપ ધ હિપ્સ ઓફ ધ ફ્લોર વિથ બોથ યોર હેન્ડ્સ સપોર્ટિંગ ધ બોડી ઇન અ પુશ અપ પોઝિશન એન્ડ એક્ઝેલ. આગળ રાખ્યો છે તે પગ પાછળના પગ પાસે લઈ જાઓ, એટલે જુઓ જે આગળનો પગ હતો તે પાછળ લઈ જશો એટલે બે પગ સિક્વન્સમાં આવી જશે. બંને હાથથી શરીરને ટેકો આપીને તમારા શરીરને ઉપરની તરફ ખેંચો, ઉપરની તરફ વ્યવસ્થિત રીતે ખેંચ્યા પછી જુઓ કેવી રીતે ખેંચવાનો છે મિત્રો. અને તમારો હિપ્સનો ભાગ છે તેને જમીનથી ઊંચું રાખવાનું છે અને ત્યાં એક્ઝેલ, એક્ઝેલ એટલે શ્વાસ તમારે ત્યાં બહાર કાઢવાનો છે. અને જે આસનમાં શ્વાસ લેવાનો છે ત્યાં શ્વાસ ભરી રાખવાનો અને બીજા આસનમાં શ્વાસ બહાર કાઢવાનો. એના શું બેનિફિટ થશે? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, રુધિરાભિસરણ ઝડપ બનાવશે, સ્ટ્રેન્થ ધ હાર્ટ હૃદયને મજબૂત બનાવશે, સ્ટ્રેન્થ રિસ્ટ એન્ડ આર્મ્સ મસલ કાંડા અને હાથના જે સ્નાયુઓ છે તેને મસ્ત સ્ટ્રોંગ બનાવી દેશે, રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. ડોક અને ખભ્ભાના ભાગમાં જો કોઈ ટેન્શન છે, તણાવ છે તો તેમાં તમને રિલીવ, રાહત અપાવશે. એટલે શું છે કે કોઈને આમ જકડાઈ ગયેલું હોય ડોકને એવું બધું કંઈ, તો આ આસનમાં એ પણ એને બેનિફિટ કરશે. જોઈએ આગળ. લોવર યોર નીઝ, ચેસ્ટ એન્ડ ફોરહેડ વિથ યોર પામ્સ ફોર્મલી, ફોર્મલી એટલે એકદમ દ્રઢતાથી, ઓન ધ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ એટલે જમીન ઉપર, નેક્સ્ટ ટુ યોર ચેસ્ટ એન્ડ એલ્બોઝ બેન્ડ અપવર્ડ્સ. એટલે તમારી હથેળીઓને છાતીની બાજુમાં રાખી જમીન ઉપર ફર્મલી એટલે જમાવી રાખો અને તમારા ઘૂંટણ છાતી અને કપાળ નીચે નમાવો. હોલ્ડ યોર બ્રીથ હિયર, અને અહીં તમારો શ્વાસ રોકી રાખો. અને વસ્તુ ખાસ યાદ રાખો કે તમારી એલ્બો એટલે કોણી ઉપરની તરફ વળેલી હોવી જોઈએ અને અહીંયા શ્વાસ તમારા અટકાવીને રાખવાના છે, હોલ્ડ કરીને રાખવાનું છે. આનો શું બેનિફિટ થાય છે? સ્ટ્રેન્થ લેગ એન્ડ આર્મ મસલ્સ, ઇન્ક્રીઝ ફ્લેક્સિબિલિટી ઇન નેક એન્ડ શોલ્ડર્સ,
strength arm, shoulder, neck and back muscles. Exercise back muscles. Release tension in neck and shoulder. પગ અને હાથના સ્નાયુને મજબૂત કરશે. ડોક અને ખભ્ભાનું જે ફ્લેક્સિબિલિટી છે એનું લચીલાપણું છે તે વધારશે. હાથ, ખભ્ભા અને ડોક અને ખાસ કરીને બેકનો ભાગ એટલે પીઠના સ્નાયુઓને તે સ્ટ્રેન્થ કરશે એટલે ખેંચાણ આપે છે અને પીઠના સ્નાયુઓને એક્સરસાઇઝ પૂરી પાડે છે. અને ડોક અને ખભ્ભામાં કોઈ પણ જાતનો તણાવ હશે તો તેમાં તે રાહત આપે છે. પછીનું સ્ટેપ છે લોવર યોર વેસ્ટ એન્ડ રેઝ યોર અપર બોડી. લુક અપવર્ડ્સ એન્ડ કીપ યોર આર્મ્સ સ્ટ્રેટ. તમારી કમર ઝુકાવો અને શરીરના ઉપલા ભાગને ઊંચે ઉઠાવો. ધેન ઇનહેલ એટ અ સ્લો પીસ. અને અહીંયા તમારે ધીમી ગતિએ, સ્લો પીસ એટલે ધીમી ગતિએ, ઇનહેલ એટલે શ્વાસ લેવાનો છે. શું બેનિફિટ કરે છે આના કારણે? સ્ટિમ્યુલેટ્સ સર્ક્યુલેશન ટુ એબડોમિનલ ઓર્ગન્સ એટલે કે પેટના અવયવો. પેટના અવયવોની અંદર સ્ટિમ્યુલેટ્સ એટલે તેને ઉત્તેજિત કરે છે અને તેનું સર્ક્યુલેશન એટલે તેનું જે ભ્રમણ છે તે વધારે છે. ટર્ન્સ ડાયજેસ્ટિવ ટ્રેક પાચન માર્ગને વ્યવસ્થિત રીતે કરે છે. ડાયજેસ્ટિવ ટ્રેક એટલે પાચન માર્ગ. સ્ટ્રેન્થ અપર એન્ડ લોઅર બોડી શરીરનો ઉપરનો અને નીચેનો ભાગ છે તેને સ્ટ્રેન્થ કરે છે, તેમાં ખેંચાણ આપે છે. પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન ધ બેક એન્ડ સ્ટિમ્યુલેટ્સ નર્વસ ઇન સ્પાઇન. અને પીઠનું ફ્લેક્સિબિલિટી વધારે છે અને કરોડમાં રહેલી જે ચેતાઓ છે તેને તે કાર્યરીત કરે છે, ગતિ ગતિમાં લાવે છે. જોઈએ પછીનું સ્ટેપ શું કહે છે. મિત્રો આ બધા સ્ટેપ હવે રિપીટ થાય છે એટલે જોજો, આપણે જે આગળ જોઈ ગયા છીએ તેને તે વસ્તુઓ બધી રિપીટ થતી રહે છે. રેઝ યોર હિપ્સ એન્ડ બ્રિંગ યોર હેડ ટુ ધ ફ્લોર વિથ આઈઝ ઓન ધ નેવલ એન્ડ હીલ ઓન ધ ફ્લોર. એટલે તમારો જે હિપ્સનો ભાગ છે તેને ઉઠાવી તમારું માથું જમીન પર અટકાવો. અને પછી શું કરવાનું છે કે તમારી નજર તમારા નેવલ ઉપર એટલે કે તમારી નાભી ઉપર હોવી જોઈએ. અને તમારી એડીઓ ક્યાં અડેલી હોવી જોઈએ? જમીનને અડેલી હોવી જોઈએ. ધીસ પોઝિશન વિલ એક્ઝેક્ટલી લુક લાઈક એન ઇન્વર્ટ વી. અને આ જે સ્થિતિમાં, પોઝિશનમાં તમે ઊભા હશો તે એક્ઝેક્ટલી ઊંધા વી જેવી દેખાશે. ધેન એક્ઝેલ, ત્યાં તમારે શ્વાસ બહાર કાઢો. અને આ સ્ટેપથી શું બેનિફિટ થાય છે? સ્ટિમ્યુલેટ્સ બ્લડ સર્ક્યુલેશન, રુધિરાભિષણ વધારે છે. સ્ટ્રેન્થ ધ હાર્ટ, હૃદયને બળ આપે છે, મજબૂત કરે છે. સ્ટ્રેન્થ રિસ્ટ એન્ડ આર્મ્સ મસલ્સ, હાથ અને કાંડાના સ્નાયુઓને મજબૂત કરે છે. રિલીવ્સ નેક એન્ડ શોલ્ડર ટેન્શન. ડોક અને ખભ્ભાની અંદર તણાવ હોય તો તેમાં રાહત આપે છે. મિત્રો જ્યાંનો ફર્સ્ટ પાર્ટ આપણે જોયો હતો ત્યારે જે અહીંયા બધા આસનના મેં પિક્ચર આપેલા હતા તેમાં લખેલું હતું કે કયું સ્ટેપ ક્યારે ક્યારે રિપીટ થાય છે, તો તમે એ જોજો એટલે તમને વધારે ખ્યાલ આવશે. અને જો જે સ્ટેપ રિપીટ થતું હોય તો તેના બેનિફિટ પણ સેમ હોય, બરાબર? તો જોઈએ નવમું સ્ટેપ શું છે. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ ફોર્થ સ્ટેપ એન્ડ ઇનહેલ. બરાબર, એટલે જે તમે ચોથું સ્ટેપ કરી ગયા હતા સેમ ટુ સેમ તે નવમું સ્ટેપ છે. એટલે આ સ્ટેપની અંદર તમારા જે શરીરની સ્થિતિ છે તે એક્ઝેક્ટલી ચોથા જ સ્ટેપ જેવી હોય. અને પછી ત્યાં ઇન્હેલ કરો એટલે શ્વાસ ભરો. અને એનો બેનિફિટ શું થશે? એક્સરસાઇઝ સ્પાઇન્સ, સ્ટ્રેન્થ હેન્ડ એન્ડ રિસ્ટ મસલ્સ. એટલે તે કરોડને કસરત આપશે અને કાંડા અને સ્નાયુઓને મજબૂત કરે છે. ચોથા સ્ટેપની અંદર આ જ સ્ટેપ હતો ને એક્ઝેક્ટલી, એટલે એ તમે જોઈ શકો છો, તમને વધારે ખબર પડે. જો મિત્રો ત્રીજું સ્ટેપ જે હતું તે જ દસમું સ્ટેપ છે, યાદ છે ને? પગ વ્યવસ્થિત રીતે ખેંચીને આપણે ઊભું રહેવાની વાત હતી, ઘૂંટણથી વળે નહીં તેનું ધ્યાન રાખવાની વાત હતી, તેને સ્ટેપ અહીંયા રિપીટ કરવાનો છે. ઇન ધીસ સ્ટેપ ધ પોસ્ચર ઇઝ ધ સેમ એઝ ધ થર્ડ સ્ટેપ એન્ડ એક્ઝાઇલ. અને ત્રીજા સ્ટેપની જેમ જ અહીંયા રિપીટ કરો અને પછી એક્ઝાઇલ, શ્વાસ બહાર કાઢો. શું બેનિફિટ થશે? સેમ ટુ સેમ થર્ડ પોસ્ચર જેવા જ બેનિફિટ હોય. પ્રમોટ્સ બ્લડ સર્ક્યુલેશન, રુધિરાભિષણ ઝડપી બનાવશે, ઉત્તેજિત કરશે. ટર્ન્સ એબડોમિનલ ટ્રેક. મિત્રો હવે અહીંયા આવતા જેટલા અઘરા શબ્દો છે હવે યાદ રહી જવા જોઈએ.
एब्डोमिनल ट्रैक्स लगभग चौथी के पांचमी वक्त आयु तो हमें याद रही जाऊँ जो है कि एब्डोमिनल ट्रैक्स एट्ले पेटना अंगों पेटना अवयवों तेनी बात कर ली है तेने टोन्स कर से स्ट्रेंथ बैक एंड लेग मसल्स बराबर बेकना भाग में एट पीठ और पगना स्नायुओं ने खेचाण आपे स्टिम्युलेट्स स्पाइनल नर्वस एट्ले करोड़नी चेताओ स्पाइनल नर्वस एट्ले करोड़नी चेताओ तेने स्टिम्युलेट्स करे छे उत्तेजित करे छे एंड स्टिम्युलेट्स लिम्फेटिक सीस्टम आनी पण वात करी थी लसिका ग्रंथि छे तेने पण ते वधारे ते स्त्राव ने उत्तेजित करवानो काम करे छे। जो अहीं आपेलू छे स्टेप तमे जोई शको छो। 11मां स्टेप उपर जईए। आ सेकंड जे आपणुं स्टेप हतुं सेम टू सेम दे रिपीट करवानुं छे। This stage is same as the second stage and inhale. એટલે આ જે સ્ટેપ છે તે એક્ઝેક્ટલી બીજા પગલા જેવું બીજા સ્ટેપ જેવું જ છે અને ત્યાં તમે શ્વાસ અંદર ભરો પ્રમોટ્સ બેલેન્સ સંતુલન વધારશે ડાયજેશનમાં એટલે પાચન ક્રિયાને તે પ્રમોટ્સ કરશે આર્મ્સ અને શોલ્ડર્સને મસલ્સને આર્મ અને શોલ્ડરના જે મસલ્સ છે તેના સ્નાયુઓ છે તેને કસરત પૂરી પાડશે ટોન ધ સ્પાઇન પ્રમોટ્સ ફ્લેક્સિબિલિટી ઇન બેક એન્ડ હિપ્સ એટલે હિપ્સના ભાગમાં અને બેકના ભાગમાં ફ્લેક્સિબિલિટી લવચિકપણું છે તે વધારશે અને છેલ્લું સ્ટેપ જે ફર્સ્ટ સ્ટેપ છે તે જ છે ધીસ સ્ટેજ માર્ક્સ ધ ફાઇનલ સ્ટેજ ઓફ સૂર્ય નમસ્કાર એન્ડ ઇટ ઇઝ સિમિલર ટુ ધ ફર્સ્ટ સ્ટેજ આ પગલું સૂર્ય નમસ્કારનો છેલ્લું સ્ટેપ છે અને આ એક્ઝેક્ટલી પ્રથમ સ્ટેજ જેવું જ છે યુ હેવ ટુ બ્રીથ નોર્મલી હિયર અને અહીંયા તમારે નોર્મલ બ્રીથ લેવાનું છે એટલે ઊંડા શ્વાસ નથી ભરવાના કે શ્વાસ છોડવાના નથી એક સામાન્ય શ્વાસ છે આપણે લેતા હોઈએ તે અહીંયા તમારે લેવાનું છે પ્રમોટ્સ બેલેન્સ સ્ટિમ્યુલેટ્સ રેસ્પિરેટરી સિસ્ટમ સંતુલન વધારશે રેસ્પિરેટરી સિસ્ટમ એટલે સ્વતંત્ર તેને સ્ટિમ્યુલેટ્સ કરશે ઉત્તેજિત કરે છે એક્સરસાઇઝ શોલ્ડર બેક એન્ડ નેક મસલ્સ એટલે પીઠ અને ડોકના સ્નાયુઓને એક્સરસાઇઝ આપે છે તો આ હતા મિત્રો તમારા સૂર્ય નમસ્કારના 12 સ્ટેપ જે આપણે લોકો અહીંયા જોઈ ગયા મિત્રો એક પર્સનલ એડવાઇસ આપું છું કે જો તમે ડે ટુ ડે લાઈફમાં પ્રાણાયામ નથી કરતા આસન નથી કરતા કોઈ જાતના મેડિટેશન નથી કરતા તો ચોક્કસ સૂર્ય નમસ્કાર કરજો તે તમને લોકોને ખૂબ બેનિફિટ કરશે તો સિમ્પલ એક લેસન હતું જેમાં વધારે કંઈ કહેવા જેવું નથી તો અહીંયા પાઠ આપણો પૂરો કરીએ છીએ અને એકી સાથે મિત્રો આ છેલ્લી જે સ્લાઇડ છે તેમાં મેં સૂર્ય નમસ્કારના બધા સ્ટેપ આપી દીધેલા છે તો તમે જ્યારે સૂર્ય નમસ્કાર કરતા હોય ત્યારે આ સ્લાઇડ છે પીપીટી તે તમે સામે રાખજો તેનો સ્ક્રીનશોટ લઈ લેવો સામે રાખજો અને પછી ટ્રાય કરજો થેન્ક યુ